નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 12 કેટલું ભારે કેટલું હલકું. હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલા અને તવા. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તેઓને નવાઈ લાગી. આમ કેમ? તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી. તેમણે પૂછ્યું, પણ આ સામાનનું વસ્તુઓનું વજન કેટલું હશે? તો કે જુઓ, ઘોડાગાડી બધો સામાન લઈને જાય છે. પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હશે હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. તો ભરેલી વસ્તુઓ અને વજન, તો ઘઉંનો 1 કોથળાનો વજન 100 કિલોગ્રામ, ચોખાનો 1 કોથળાનો 35 કિલોગ્રામ, પાણીની ટાંકીનો 50 કિલોગ્રામ, કબાટ 70 કિલોગ્રામ, 1 ટેબલ 10 કિલોગ્રામ, 1 ખુરશી 5 કિલોગ્રામ, 1 ગાદલું 20 કિલોગ્રામ, વાંસની નિસરણી 10 કિલોગ્રામ, માટલા અને તવા 10 કિલોગ્રામ. તો તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો. હવે તેમણે ઘોડામાં કુલ 835 કિલોગ્રામ વજન ભર્યું છે. હવે તેમણે ગાડામાં કેટલી વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું? તો કે ચોખાના 3 કોથળા અને 3 ટેબલ કાઢી નાખવા જોઈએ. ઘોડાગાડીમાં કુલ 835 કિગ્રા વજન ભર્યું છે. જો ઘટાડીને 700 કિલોગ્રામ કરવાનું છે, એટલે કે 835 - 700 બરાબર 135 કિલોગ્રામ વજન ઘોડાગાડીમાંથી ઓછું કરવાનું થાય. તેથી ચોખાના 3 કોથળાનું વજન 3 × 35 બરાબર 105 કિલોગ્રામ અને 3 ટેબલનું વજન 3 × 10 બરાબર 30 કિલોગ્રામ, એટલે કે કુલ વજન 105 કિલોગ્રામ પ્લસ 30 કિલોગ્રામ બરાબર 135 કિગ્રા વજન ઘોડાગાડીમાંથી ઉતારતા બાકી રહેતી વસ્તુઓનું કુલ વજન 700 કિલોગ્રામ રહેશે. કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 7 કિલોગ્રામથી વધારે ન થાય? તો કે ચોખાના 5 અને ટેબલ કાઢી નાખવા જોઈએ. ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે. આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણે મોટું ત્રાજવું જોઈશે. પરંતુ હવે અમે મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા. તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી. 1 લાકડી, 2 ઢાંકણા અને તે 1 જાડો દોરો. તેમણે આ રીતે ત્રાજુ બનાવ્યું. તો કે ત્રાજુ બનાવવા 1 યોગ્ય લંબાઈની મજબૂત લાકડી, 2 પલ્લા, તવા કે ઢાંકણા અને આ પલ્લાઓને લાકડીના બંને છેડે બાંધવા માટેનો જાડો દોરો લઈ નીચે આકૃતિ દર્શાવ્યા પ્રમાણે બનાવવો. બરાબર. હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો અને કેવી રીતે તે બનાવ્યું નીચે લખો. ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર નીચેના ખાનામાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રાજવું તમારે ચિત્ર જોઈ અને દોરવાનું છે. પ્રવૃત્તિ. મનુ અને હેત પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી ક્યુ પલ્લું નીચે જશે કેમ એ દર્શાવતું ચિત્ર તમારે અહીં ખાલી ખાનામાં દોરવાનું છે.
શું ભારે છે? અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુઓ ભારે છે. પહેલાં અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે, પછી તમે તે ત્રાજવામાં મૂકી ચકાસો. તો કે થાળી અને બાટકો બંનેમાંથી થાળી વજનમાં ભારે હોવાથી થાળી પલ્લાને નીચે લઈ જશે. બીજું ચમચી અને કપ, તો કે બંનેમાંથી કપ વજનમાં ભારે હોવાથી કપ પલ્લાને નીચે લઈ જશે. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, બંનેમાંથી ટૂથપેસ્ટ વજનમાં ભારે હોવાથી ટૂથપેસ્ટ પલ્લાને નીચે લઈ જશે. ખીલી અને હથોડી, તો કે બંનેમાંથી હથોડી વજનમાં ભારે હોવાથી હથોડી પલ્લાને નીચે લઈ જશે. બધી જ જોડમાં મારું અનુમાન સાચું છે. સૌથી ભારે શું છે? તો ત્રણ વસ્તુઓમાંના જૂથ બનાવવો, દાખલા તરીકે રબર, દડો અને કાગળ. ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને વજન પ્રમાણે ગોઠવો. સૌથી હલકું બંનેની વચ્ચેનું સૌથી ભારે ઓછામાં ઓછું 5 ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂર્ણ કરો. કે સૌથી હલકું બંનેની વચ્ચેનું અને સૌથી ભારે, તો સૌથી હલકું, તો કે કાગળ, માપપટ્ટી, દ્રાક્ષ, દિવાસળીની પેટી અને રૂમાલ. પછી બંનેની વચ્ચેનું, તો કે રબર, કંપાસ પેટી, નારંગી, મોબાઈલ ફોન અને શર્ટ. પછી સૌથી ભારે, તો કે દડો, પુસ્તક, તડબૂચ, લેપટોપ અને ચાદર. તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી શોધી શકશો. વજનીય બનાવીએ. આ પ્રવૃત્તિ જોડમાં કરો. ત્રાજવું વજન સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર સ્ટેન્ડની જરૂરિયાત છે. તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો. એક નવી સાબુની ગોટી લો. તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે. દરેક આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા કરો. સાબુનું વજન, તો કે 100 ગ્રામ, તો અહીં લખી શકાય 100 ગ્રામ. એક નાની પ્લાસ્ટિકની થેલી લો. તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો. ધીરે ધીરે તેને રેતી ત્યાં સુધી ભરો કે બંને પલ્લા સમતોલ થાય. આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી બાંધી બંધ કરો. હવે તેના પર કાગળની પટ્ટી ચોટાડો અને તેના ઉપર વજન લખો. જો તમે સાબુ અને તેના શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુ સાથે વજન કરો છો, તો તે વજન કેટલા ગ્રામ થશે? હવે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બનાવો અને આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો. 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનીય પણ બનાવી શકો છો. તમે પોતે બનાવેલ વજનીયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનો વજન કરવા માટે કરો અને તમારી નોટબુકમાં લખો. તો કે મહાવરો, ત્રાજવાનું ક્યુ પલ્લું નીચે જશે તીર દોરો, તે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કયું વજન્યું જુઓ? 25 ગ્રામ, 40 ગ્રામ, પછી 35 ગ્રામ, 40 ગ્રામ, તો આ પલ્લું નીચે વધારે જશે. હવે 75 ગ્રામ, 75 ગ્રામ, 35 ગ્રામ અને 140 ગ્રામ, તો આ પલ્લું નીચે વધારે જશે.
પછી આગળનું જોઈએ તો કે 105 ગ્રામ 200 ગ્રામ 150 ગ્રામ 225 ગ્રામ તો આ વજનિયું નીચે વધારે જશે જે વધારે ભારે છે 55 ગ્રામ 245 ગ્રામ 700 ગ્રામ પછી આ બાજુ 254 ગ્રામ 600 ગ્રામ તો કયું વધારે ભારે છે તો કે આ પલ્લું વધારે ભારે છે બરાબર આવી રીતે કરતું જવાનું હવે 200 ગ્રામ 196 ગ્રામ અને આ બાજુ 197 ગ્રામ જ છે તો આ પલ્લું વધારે ભારે છે હવે 36 ગ્રામ અને 175 ગ્રામ અને એક બાજુ છે 63 ગ્રામ અને 100 ગ્રામ તો કયું પલ્લું વધારે ભારે છે તો કે આ પલ્લું વધારે ભારે છે શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લું વજન એક કિંગરા બરાબર છે નિશાની કરો તો કે હા ત્રાજવું ચાર જુઓ ચાર નંબરનું ત્રાજવું જોઈએ ડાબી બાજુના પલ્લાનું વજન એક કિલોગ્રામથી વધારે છે જુઓ બરાબર ચાર નંબરનું પલ્લું પછી એક કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે તો કે એક કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય છે 1000 ગ્રામ ગ્રામ અને કિલોગ્રામ એવી પાંચ વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ તો કે ગ્રામમાં કાજુ બદામ દ્રાક્ષ કોફી પેકેટ ટૂથપેસ્ટ એ આપણે ગ્રામમાં ખરીદીએ પછી કિલોગ્રામમાં તો કે ડુંગળી બટાટા ઘઉં ચોખા અને ખાંડ શું ભારે છે એક કિલોગ્રામ રૂપિયા કે એક કિલોગ્રામ લોખંડ આઉચ આ આ આ આ આ આ સાહેબ તેણે વજનદાર તરબૂચ માર્યા ઉપર ફેંક્યું તેણે એક કિલો રૂપિયાનું ઓશીકું ફેંક્યું એટલે કે એક કિલોગ્રામનું તરબૂચ ફેંક્યું કાલે આપે તો કહ્યું હશે કે એક કિલોગ્રામ રૂપિયા અને એક કિલોગ્રામ તરબૂચનું વજન સમાન હોય દિનેશ ખરીદી કરવા ગયો દિનેશ એક દુકાનમાં ગયો તેણે થોડીક વસ્તુઓ ખરીદી તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યા અનુમાન કરીએ તેને ખરીદેલ વસ્તુઓના વજનની સામે ગ્રામ અથવા કિંગરા લખો વસ્તુઓ ચોખા 5 કિલો ગ્રામ ખાંડ 1 કિલો ગ્રામ રાઈના દાણા 10 ગ્રામ ઘઉં 3 કિલોગ્રામ દાળ 500 ગ્રામ ચા 250 ગ્રામ ચોકલેટ 25 ગ્રામ બરાબર કાર અને ટ્રેક્ટર ઋતુ તેના રમકડાનું વજન કરે છે તે જાણવા માંગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે તમે જલ્દીથી શોધવા કેવી રીતે મદદ કરશો તો કે ત્રાજુ લઈ એક પલ્લામાં ટ્રેક્ટર અને બીજા પલ્લામાં ગાડી મૂકી વજન કરતાં પલ્લું જે તરફ નીચે ઝૂકે તે વસ્તુ બીજી વસ્તુઓ કરતાં ભારે કહેવાય ત્રાજુ ટ્રેક્ટરનું વજન ગાડા કરતાં વધારે જણાય છે જો હું બે ગાડી મૂકું તો પણ શું હજી ટ્રેક્ટર ભારે હશે તો કે ના જો તે એક પલ્લામાં બે ગાડી મૂકે તો તેનું કુલ વજન ટ્રેક્ટરના વજન કરતાં વધારે થશે
अनुमान लगाओ कि वास्तविक गाड़ी बस के ट्रेक्टर सौथी भारे शू छे। तो कि वास्तव में सौथी भारे बस होय। तमे सौथी वधु भारे वस्तु कई जोई छे? तो कि मैं सौथी भारे वस्तु विमान जोयू छे। ओ नहीं, आ हूँ आ दुखावो सहन नहीं करी शकू। हाथीनु वजन। एक बार राजाए पेट में दुखावो थयो, महलना कोई पण डॉक्टर तेनो दुखावो मटाड़ी न सक्या। पछी राजाए कह्यू, जो कोई पण मारो दुखावो मटाड़ी शकशे तेने हाथीना वजन जेटलू सोनू मळशे। आ सांभळीने देशना बधे ठेकाणेथी डॉक्टर आव्या, परंतु मात्र डॉक्टर वैदिका तेमने साझा करी सक्या। ओ मारू दर्द जतू रह्यू, आपनो आभार डॉक्टर वैदिका। तो हवे मने मारू इनाम मळशे ने साहेब? परंतु लोभी राजा तेने सोनू आपवा मांगतो न हतो, एटले तेने एक युक्ति विचारी। सारू, पहला हाथीनू वजन शोधी लावो, पछी हूँ तमने तेटलू सोनू आपीश। वैदिका जारे घरे पहुँची त्यारे ते खूब दुखी हती। तेने पोतानु दीकराने पूरी बात करी। माँ चिंता ना कर, मारी पासे एक योजना छे। राजा कहे छे कि हाथी अने मोटा होड़ीनी व्यवस्था करे। हूँ हाथीनू वजन केवी रीते करूँ? आटलू मोटू त्राजू मने क्या मळशे? बीजा दिवसे सवारे डॉक्टर वैदिकाए राजाने नदी पासे आवानू आमंत्रण आप्यू। हाथी अने मोटी होड़ी लईने राजा आव्या। मने लागे छे के ते मूर्ख छे, ते केवी रीते आ हाथीनू वजन होड़ी वड़े करशे? वैदिका दीकरी नदीमां अंदर गई, तेमने होड़ी पाणीमां केटली डूबे छे त्या निशानी करी। पछी तेणे तेमने कह्यू के होड़ीने होड़ीमां लावो। होड़ी वधारे ऊंडी सुधी पाणीमां गई, एटले तेणे पाणीनी आ सपाटीनी होड़ी पर निशानी करी। आळस શું બન્યું? આગળ શું બન્યું હશે તેની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરો। તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે વૈદિકાએ કેવી રીતે હાથીનું વજન શોધ્યું। તો કે વૈદિકાની દીકરીએ હાથીનું વજન પરોક્ષ રીતે શોધી કાઢ્યું। વૈદિકાની દીકરીએ નાવ ખાલી હતી ત્યારે નાવની જે સપાટી પાણીને અડકતી હતી ત્યાં નિશાની કરી અને ત્યારબાદ હાથીને નાવમાં ચડાવી નાવ જ્યારે ડૂબી ત્યાં નાવની પાણી સાથે અડકતી સપાટી પર નિશાની કરી। આ બે સપાટીનો તફાવત શોધીનું વજન દર્શાવે છે કે વૈદિકાની દીકરીએ રાજાને બોલાવી અને ખાલી નાવમાં જ્યાં સુધી નાવની નિશાનીવાળી સપાટી પાણી સુધી અડકે નહીં ત્યાં સુધી તેમાં સોનું ભરાવવા જણાવ્યું। આ રીતે વૈદિકાની દીકરીએ રાજા પાસેથી હાથીના વજન જેટલું સોનું મેળવ્યું। ખુરશીનું વજન કેટલું? અનામિકા વજન કાંટો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે। વજન કાંટો પર મોટા લાકડાનો ટુકડો કે જેના પર ખુરશી મૂકી શકાય લઈ પહેલાં તેનું વજન કરો, ત્યારબાદ તેના પર ખુરશી મૂકો, ફરીથી વજન કરો। આ બંને વજન વચ્ચેનો તફાવત ખુરશીનું વજન દર્શાવે છે। શું તમે તેના કરતાં વધારે મોટી રીતે સૂચવી શકો? તૂટેલા પથ્થરો। અબુ બળતણ માટે લાકડા વેચે છે, તેથી બળતણના એક પથ્થર છે જેનું વજન 13 કિંગરા છે। તેઓ ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે। એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ વજનના 3 ટુકડા થઈ
गया। परंतु अबू होशियार हतो, तेने आ त्रण टुकड़ानो उपयोग एक किलो थी नौ किलोग्राम सुधीमां बळतण माटेना लाकड़ामां वजन माटे कर्यो। अहीं अबू केवी रीते एक किलोग्राम बळतण माटेना लाकड़ानुं वजन करे छे ते दर्शावे छे। ओ आ भारનું એક કિલોગ્રામ છે। હવે તમે દર્શાવો કે અબુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા કરશે। અ ચાર કિંગરા બળતણના લાકડા, બરાબર ચાર કિલોગ્રામ બળતણના લાકડા, ત્રણ કિલોગ્રામ બળતણના લાકડા અહીં વજનમાં દોરવાના છે, બરાબર સાત કિલોગ્રામ બળતણના લાકડા અહીં દોરવાના છે। પોસ્ટ ઓફિસ, તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો? તો કે હા, હું પોસ્ટ ઓફિસ ગયો છું। લોકો ત્યાં શેના માટે જાય છે? તો કે લોકો પત્ર મોકલવા, પોસ્ટ કે સ્ટેમ્પ ટિકિટ ખરીદવા, કે આંતરદેશીય પત્ર પાર્સલ મોકલવા, પૈસાની લેવડ દેવડ, બેન્કિંગ સેવા વગેરે માટે પોસ્ટ ઓફિસ જાય છે। ટપાલ પેટીની કિંમત કેટલી? તો કે ટપાલ પેટીની કિંમત 50 પૈસા કે 0.50 પૈસા છે। આંતરદેશીય પત્રની કિંમત કેટલી? તો કે આંતરદેશીય પત્રની કિંમત 2.50 એટલે કે 2.5 રૂપિયા છે। ટપાલના દર જુઓ, એ ટપાલ પેટીનું ચિત્ર આપેલું છે। હવે ટપાલના દર એટલે કે તેના ભાવ જોઈએ। ટપાલની વસ્તુ અને ટપાલના દર એટલે કે રૂપિયા, ફક્ત એક જ ટપાલ 50 પૈસા, છાપેલી ટપાલ 6 રૂપિયા, આંતરદેશીય પત્ર 2.5 રૂપિયા, પત્રના વજન એટલે 200 ગ્રામ અથવા તેનાથી ઓછું 5 રૂપિયા, દરેક વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા, પાર્સલનું વજન 50 ગ્રામ અથવા તેનાથી ઓછું 5 રૂપિયા, દરેક વજનમાં 50 ગ્રામ માટે 3 રૂપિયા। માહિતી પત્રમાં આપેલ ટપાલના દર જુઓ। 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાથી ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાથી ટિકિટના 9 રૂપિયા ચૂકવવા પડશે। આકાશ ગણિત પાઠ્યપુસ્તક પાર્સલ તેની દોસ્ત રાનીએ ચેન્નઈ મોકલવા માંગે છે, પુસ્તકનું વજન 200 ગ્રામ છે, માહિતી પત્રમાં જોઈ એને પુસ્તક મોકલવાનું કિંમત શોધો। તો 50 ગ્રામનો પત્ર એટલે કે પ્રથમ 20 ગ્રામનો દર 5 રૂપિયા, બીજા ગ્રામ 20 ગ્રામના 2 રૂપિયા, ત્રીજા 10 ગ્રામના 2 રૂપિયા, એટલે કુલ 9 રૂપિયા ચૂકવવા પડશે। ત્રીજું, ચિત્રમાં દર્શાવેલ વજન કાંટો મોકલવામાં આવેલ આ વજનના પાર્સલની કિંમત શોધો। ચિત્રમાં ફોટો પાર્સલનું વજન 250 ગ્રામ દર્શાવેલ છે, તે મોકલવાનો ખર્ચ 17 રૂપિયા થાય। તો કે પાર્સલનું વજન કેટલું છે? 17 રૂપિયા થાય। ટિકિટની કિંમત છે 17 રૂપિયા। કેટલી ટિકિટો? રાહુલે તેના વજનના પાર્સલ માટે 25 કિંમતની ટિકિટો જોઈ છે। તે પોસ્ટ ઓફિસમાં ગયો તે સમયે માત્ર રૂપિયા 1, 2, 5 અને 10ની ટિકિટો હતી। આ ટિકિટોનો જુદી જુદી કેટલીક રીત ઉપયોગ કરી રૂપિયા 25ની કિંમતની ટિકિટ તે બનાવી શકશે? શું તમે 5 અલગ અલગ રીતે દર્શાવેલી શકશો? રૂપિયા 25ની કિંમતની ટિકિટોનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશો? અમારું સાથે વજન, 1.5 કો કાગડાની ચાંચમાંથી છૂટવા માંગ માટે પ્રયત્ન કરી રહ્યો છે, હું કેવી રીતે છૂટકી શકું?
દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સૂજી. તેણે કાગડાને પૂછ્યું, તમારું અંગણિત સારું છે? જો હા તો હું તમને એક પ્રશ્ન પૂછું. તમારું વજન 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે, તો અમારા બંને ભેગું વજન કેટલું થાય? તો કે 795 ગ્રામ વજન થાય. તમારું વજન 650 ગ્રામ અને મારું માત્ર. કાગડો ગણતરી હોશિયાર હતો એટલે તેમણે જવાબ આપતા ખુશીને ચાંચ ખોલી તે પૂછ્યું, પછી શું થયું? તો કાગડો શું જવાબ આપતા ઈચ્છતો હતો, હું સ્વસ્થ કે ભરાવદાર? આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વ્યક્તિની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલા છે. તો પહેલું છે ટેમ્સુલા, તો કે ઉંમર 6 વર્ષ, ઊંચાઈ 3 ફીટ 9 ઇંચ, વજન 16 કિલોગ્રામ. શ્રીકૃણ 10 વર્ષનો, ઊંચાઈ 4 ફીટ 3 ઇંચ, વજન 23 કિલોગ્રામ. રાબિયા ઉંમર વર્ષ 6, ઊંચાઈ 3 ફીટ 10 ઇંચ, વજન 17 કિલોગ્રામ. વિનીત 8 વર્ષનો, ઊંચાઈ 3 ફીટ 10 ઇંચ અને તેનું વજન 19.5. કવિતા ઉંમર વર્ષ 9, ઊંચાઈ 3 ફીટ 10 ઇંચ અને વજન 20 કિલોગ્રામ. તો હવે તમે પણ તમારા 5 મિત્રોનો ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં ભરો. વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીં કોષ્ટક આપેલું છે, તો તેમાં તમારે તમારા મિત્રનું વજન અને લખવાનું છે. તો નામ લખો તમારા મિત્રનું, ઉંમર લખો, ઊંચાઈ લખો અને તેનું વજન અહીં ખાલી કોષ્ટકમાં ભરો. શું તમે મારો તંદુરસ્તી ચાર્ટ બનાવી શકશો? મારો પણ તંદુરસ્તી ચાર્ટ બરાબર તમારે બનાવવાનો છે. હવે કોયડો આવ્યો, કેટલીક નારંગી. દરેક નારંગીનું વજન સમાન છે, બે પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાનું વજન એક સમાન છે. બીજા ત્રાજવામાં કેટલીક નારંગીઓ મૂકવાથી વજન બરાબર થશે તે જુઓ. તો ત્રાજવું પહેલું પરથી એક કેરી અને એક નારંગી બરાબર 3 નારંગી, તેથી 1 કેરી બરાબર 2 નારંગી. ત્રાજવામાં બીજા ત્રાજવામાં પર 2 પપૈયા બરાબર 1 નારંગી અને 1 કેરી, તેથી 2 પપૈયા બરાબર 1 નારંગી અને 2 નારંગી. આમ 1 પપૈયું અને 1 કેરી બરાબર 2+2 બરાબર 4 નારંગી થાય. ત્રાજવા 3માં 1 બાજુ 1 પપૈયું અને 1 કેરી છે, તેથી સંતુલન કરવા બીજી બાજુ 4 નારંગીઓની જરૂર પડે. અહીં 4 નારંગીની જરૂર પડે. તે લખોટી શોધો. ત્યાં એક સરખી કદની 3 લખોટીઓ છે, પરંતુ 1 લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી કાઢો. તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 વાર જ કરી શકશો. તો ધારો કે એ, બી અને સી 3 લખોટી છે, તેમાંથી 1 લખોટી બાકીની 2 લખોટીઓ કરતાં ભારે કે હલકી છે. રીત: 1 લખોટી એ અને બીને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકો. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી સી લખોટી એ અને બી કરતાં ભારે કે હલકી હોય. બીજી રીત: લખોટી એ અને સીને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકો. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી બી લખોટી એ અને સી કરતાં ભારે કે હલકી હોય. જો એનું વજન સી કરતાં ઓછું થાય તો લખોટી બી અને સીનું સરખી હોય તે લખોટી એ અને લખોટી બી અને સી કરતાં હલકી થાય.